પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, અક્ષરધામ મહોત્સવની જય. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સેક્રામેન્ટોના નિમંત્રણથી પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. જેમ હમણાં પ્રવક્તાશ્રીએ વાત કરી, જાહેરાત કરી, એમ આપણી વાતનો વિષય છે માય ફેમિલી હેપી ફેમિલી, એટલે કે મારો પરિવાર સુખી પરિવાર. આ વાત, આ વિષયની વાત થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવવો બહુ સહજ છે કે જે સંતોને પોતાનો પરિવાર નથી એ આ વિષય ઉપર વાત કેવી રીતે કરે? એમનો પોતાનો બાયોલોજિકલ કોઈ ફેમિલી નથી, પરિવારમાં સંતાનોના ઉછેરનો કોઈ અનુભવ નથી, સાંસારિક વ્યવહાર કોઈ દિવસ કર્યો નથી, એટલે એમને આ વિષય ઉપર વાત કરવાનો અધિકાર નથી. અને વાત વ્યાજબી છે, એ વાત ખોટી નથી કે અધિકાર પ્રાપ્ત કરવા માટે અનુભવ તો જોઈએ. પણ એક બહુ સુંદર પુસ્તક મેં કોરોનાના સમય દરમિયાન વાંચેલું, પુસ્તકનું શીર્ષક હતું ટ્રિલિયન ડોલર કોચ. મિલિયન ડોલર નહીં, બિલિયન ડોલર નહીં, ટ્રિલિયન ડોલર કોચ. એ પુસ્તકમાં લખાયું છે કે હાઉ અ ફૂટબોલર એન્ડ અ ફૂટબોલ કોચ મિસ્ટર બિલ કેમ્પબેલ હી ટ્રેન્ડ આઈટી એક્ઝિક્યુટિવ્સ. અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં, ગૂગલના ઓનર લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્પબેલે આપી છે. ગૂગલના એક બીજા બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ આ ફૂટબોલર બિલ કેમ્પબેલે આપી છે. અહીંયા સિલિકોન વેલીના એક બહુ જ સારા આઈટી એક્ઝિક્યુટિવ અગેન મિસ્ટર જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આ ફૂટબોલરે આપી છે. આવા ઘણા બધાની વાત આ પુસ્તકમાં લખી છે. હવે ફૂટબોલર કોઈ દિવસ આઈટી એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ આપે એ વાત માન્યમાં આવે? એ બન્યું છે. અને પાછું એ ઘટનાને, એ પુસ્તકને શીર્ષક અપાયું છે ટ્રિલિયન ડોલર કોચ. એ કેવી મોટી વિશેષતા કહેવાય. અને આ બધા અનુભવો એટલે કે એક્ઝિક્યુટિવ્સે લખ્યા છે કે અમે બિલ કેમ્પબેલ પાસેથી શું શીખ્યા. એ લોકોએ બધાએ લખ્યું છે કે ટુ કોચ સમબડી, to train somebody, you don't need to know the products of the company, you don't need to know the strategies of the company, you don't need to know the sales and the marketing formulations of the company. What you need to know to train is the dynamics between the people who are working together as a team, as an individual. કે ટીમ તરીકે સાથે કામ કરતા 5, 7, 10, 15 વ્યક્તિઓ હોય એને અંદર અંદરના સંબંધો કેવા છે, એકબીજાને કેટલા ટોલરેટ કરી શકે છે, એકબીજાને કેટલા એક્સેપ્ટ કરી શકે છે, એકબીજાને કેટલા સમજી શકે છે, એમાં રિફાઇનમેન્ટ લાવીએ એટલે કંપનીનું એડમિનિસ્ટ્રેશન, કંપનીની પ્રોડક્ટ, એમાં ક્વોલિટી, સેલ્સ અને માર્કેટિંગ ઇઝ ઓલ અ બાય પ્રોડક્ટ ઓફ ધીસ યુનિટી. આ વાત મેં તમને જીસ્ટ કીધી. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે રહ્યા અને સમાજમાં ઘરે ઘરે ફર્યા. એમાં વિશેષ જેને આપણે જોયા છે, માણ્યા છે, એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી, એક એક પરિવારને વ્યવસ્થિત મળ્યા છે, એના પ્રશ્નને સાંભળ્યા છે, સમજ્યા છે અને ઉકેલ આપ્યો છે. 7.5 લાખ પત્રોના ઉત્તર એમણે આપ્યા, જેમાં લોકોએ પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો
પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા અને સ્વામી એનો લેખિત ઉત્તર આપ્યો. 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા, 4 મિલિયન. And all these statistics are after the age of 51, which is mind-boggling. કે ગુરુપદે જ આવે એક કામ વર્ષે એ 40 લાખ લોકોએ પણ પોતાના પ્રશ્નો નાના મોટા પ્રમુખ સ્વામી મહારાજને સ્પષ્ટ જણાવ્યા અને એનો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જ સમાધાન કરી આપ્યું. આ વ્યક્તિગત મુલાકાત કે પત્ર દ્વારા કે ફોન દ્વારા કે પધરામણીમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રશ્ન રજૂ થયો હોય, સંસાર વ્યવહાર કુટુંબનો, એનો ઉત્તર એમણે આપ્યો હોય, એ પ્રમાણે એ વ્યક્તિ અથવા પરિવારે કર્યું હોય અને આજે દુઃખી હોય એવો એક પણ પરિવાર કે વ્યક્તિ તમને સમાજમાં જોવા નહીં મળે, એક પણ. દેટ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ, એ તમારી સાથે શેર કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજનું માય ફેમિલી હેપી ફેમિલી માટેનું જે એક્સપિરિયન્સ અને વિઝડમ એ શેર કરવાનું છે. અને પહેલી વાત એ કરી કે ઇફ અ ફૂટબોલર કેન કોચ આઈટી એક્ઝિક્યુટિવ્સ, સ્વામિનારાયણ સાધુઝ લિવિંગ ઇન ધ મિડસ્ટ ઓફ સોસાયટી કેન ડેફિનેટલી ટ્રેન ધ સોસાયટી. અને ઘણી વખત કેવું છે ખબર છે, પ્લેયર કરતા કોચ અને એનાલિસ્ટ અને મેનેજરને ગેમની વધારે ખબર પડતી હોય, પ્લેયર કરતા કોચને વધારે ખબર પડતી હોય. આઈ કેન પ્રૂવ ઇટ બાય લોજિક. 70% of the Olympic gold medal winners, they are coaches, they have never played Olympics. 70% Olympic medal winners na coach koi divas Olympic ramya nathi, pan ene bar betha betha game ne analyze bahu sari rite kari che. Bas aa vakya yaad rakhjo, bar betha betha game ne analyze bahu sari rite kari che. અમે પણ બહાર બેઠા બેઠા ગેમ ને એનાલાઇઝ કરી છે. એ વાત તમારી સાથે શેર કરવાની છે. અને તમારા બધાના ઘરમાં એક બગ મૂકેલું છે ને, અમે એ તમારું કોન્વર્સેશન અમને સંભળાય છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજનું જે એક્સપિરિયન્સ અને વિઝડમ છે એની ઉપર આપણે અહીંયા વિમર્શ કરવાનો છે. તો પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક IAS થનાર યુવાને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી વિધાઉટ અ સેકન્ડ ડિલિબરેટલી રિસ્પોન્ડેડ આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ, સ્વામી કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે પણ જીવન જીવવાના 5 હેતુ છે. એમ કહીને 5 હેતુ બોલ્યા. પહેલો, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજી વાત, થાય એટલું અન્યને મદદરૂપ થવું. ચોથી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 એ જીવન જીવવાના હેતુ છે. એમાં જે પ્રથમ વાત છે એ સંબંધી આજે આપણે સભામાં વાત છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. એમાં આપણે નોકરી ધંધો વેપાર કરીને ધન કમાઈને આપણા પરિવારને સુખી રાખીએ છીએ, સમૃદ્ધ બનાવીએ છીએ, સંતાનોને સારું શિક્ષણ આપીએ છીએ, એટલે એ બધી સંબંધી કોઈ વાત આપણે કરવાની નથી. પણ પોતાની સાંસારિક જવાબદારીઓમાં પ્રમુખ સ્વામી મહારાજને મુખ્ય કહેવું હતું કે તમે તમારા સંતાનોના ઉછેર દરમિયાન સારા અભ્યાસની સાથે સાથે જે તમે કરાવો છો એને સંસ્કાર સારા પડે એ તમારી જવાબદારી છે. નહીં તો ઘણી વખત બગીચામાં ઘાસ મોટું થાય અને ઘરમાં છોકરા મોટા થાય, બે સરખું થઈ જાય. કેવી રીતે? તો અઠવાડિયે એક વખત જેમ લોન ને મો કરી નાખે ઘાસ, એમ અઠવાડિયે એક વખત છોકરાને બોલે પૂછી લે, સ્કૂલે ગયો હતો તો ક્યાં, ટ્યુશનમાં ગયો હતો તો ક્યાં, એક્ઝામ ક્યારે હતો કે પપ્પા હમણાં નથી, ક્લાસમાંથી કોઈ ફરિયાદ હતી તો કે ના, નેબરહુડમાંથી તો કે ના, સારું જા. પેલો PSI પોલીસ સ્ટેશનમાં બોલેટ પૂછતો હોય ને એવું થઈ જાય.
કેર, કન્સર્ન એન્ડ કન્સિડરેશન. સંસ્કાર જ અગત્યની વાત છે. એ સંસ્કાર હશે પ્રભુ સ્વામી મહારાજનું એક મનન. વર્ડ ટુ વર્ડ નહીં, લેટર ટુ લેટર હું તમને કહું. પ્રભુ સ્વામી મહારાજ કહેતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આપણે જોઈએ છીએ કે સમાજમાં એ બધું થાય છે. એટલે તમે આપણે અહીંયા દૂર દેશમાં આવ્યા છીએ અને દુનિયામાં ગમે ત્યાં જઈએ, જઈએ નો કોઈ જ વાંધો નથી. આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણે જઈએ, કોઈ ઓપોર્ચ્યુનિટી હોય તો આપણે જઈએ અને આપણા વેપાર ધંધા વિકસાવીએ અને રહીએ, એમાં કોઈ ના નથી. પણ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ચૂકાઈ ન જાય, નહીં તો તમને તમારી સેકન્ડ થર્ડ જનરેશનને જોઈને એમ થશે એ ખોટો આવી ગયો. ઘણા બધા પરિવારોને અમે નજરે જોયા કે એ પરિવારને અત્યારે બહુ જ અફસોસ છે, અત્યંત અફસોસ છે કે અમે એમાં સંસ્કાર ના આપ્યા. એમાંનો એક પરિવાર કાલે અમને સેન હોઝેમાં મળવા આવવાનો છે, સાંજે છેક લોસ એન્જલસથી આવવાનો છે પરિવાર. એનો એકનો એક દીકરો અહીંયા ફર્સ્ટ જનરેશન છે અને એમને બીજા નેશનલની કોઈ દીકરી સાથે લગ્ન કરવા છે. એટલે આ બધા ટ્રેડિશનલ સૌરાષ્ટ્રમાં ટ્રેડિશનલ સંસ્કારોથી રહેલા છે. એટલે અત્યારે ફેમિલીમાં અર્થક્વેક આવ્યો છે, ભૂકંપ. સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી નેચરલ, યુ વિલ હેવ ટુ પુટ યુઅર એફર્ટ ઇન ટુ ઇટ. અને બહુ જ અમેરિકન સિસ્ટમમાં ને કલ્ચરમાં ને ટ્રેડિશનમાં આવવાની જરૂર નથી. સ્વામી એને શીખવા હશે તો શીખશે, અથવા તો સ્વામી કોલેજમાં શીખી જશે, સ્કૂલમાં શીખી જશે. વોટ એક્સ આઈ નો યુ સી યુ કાન્ટ થિંક ટુ મચ યુઅર કિડ્સ. બહુ આમ ખભા ટીપીકલ અમેરિકન સ્ટાઇલથી ઊંચા કરી કરી બહુ ઓવર એક્સપ્રેસિવ ફેસ નહીં કરવાનું. કારણ કે આ દેશમાં એવરીથિંગ ઇઝ ઓવર સાઇઝ. મોઢાને એક્સપ્રેશન પણ ઓવરસાઈઝ હોય છે. આપણે થાય કે આટલું કેવું થયું, આટલું બધું શું કામ એનર્જી બહાર કાઢે છે. કોઈ ટીનેજરને પૂછે ને કે દિસ એની ખાલી ના પડે નો, બે ખબર છે કાનની ટીપને અડાડી દેવા. એટલે આપણે એવા કલ્ચરમાં બહુ ખેંચે જવાની જરૂર નથી. ગમે તો વી આર ફોરવર્ડ એન્ડ વી આર કલ્ચર્ડ. બધા ફોરવર્ડ અને કલ્ચરલ છે, પણ રિમેઇન અટેચ્ડ to your roots. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, તમને અમેરિકન સિટીઝનશીપ મળશે, 50 વર્ષ સિટીઝનશીપ મેળવ્યા પછી આ દેશમાં રહેશો, યુ આર એન અમેરિકન સિટીઝન, યુ આર નોટ અમેરિકન. એ યાદ રાખજો. The difference will remain and it will remain. એનો અનુભવ તમને 25 જગ્યાએ થશે. You will become an American citizen, not an American. After 1,000 efforts, still the difference will remain. તો આપણે આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર એ શું કામ આપણે ભૂલી જવા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી. એટલે આપણે આપણા સંતાનોને ઘરે સંસ્કાર આપીએ એ ખૂબ જરૂરી છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાત કરી કે ઘર સભા કરવી. ઘર સભા એટલે શું? કે અઠવાડિયે એક વખત પરિવારજન બધા ભેગા થાય અને બધા એક આધ્યાત્મિક સેશન માટે બેસે. 1.5 કલાકનું આ સેશન, એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, પછી 10 મિનિટ આપણા રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, વચનામૃત સ્વામીની વાત હોય, પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર છે એનું વાંચન કરવું, અને રોજ ફેમિલી મેમ્બર્સ અલગ અલગ વ્યક્તિ વાંચે. પછી 5-1 મિનિટ માટે કોને શું ગમ્યું, કોને કઈ વાત સારી લાગી એ એક્સચેન્જ કરવું. પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજને ઘર સભા કહેતા અને પોતે પોતાના અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે, વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા. કારણ કે ઘર સભા એક એવું અમોક સાધન છે. માય ફેમિલી હેપી ફેમિલી વિશેની વાત કરે છે ત્યારે
કે એમાંથી વ્યક્તિના કેરેક્ટરનું નિર્માણ થાય છે. ધ બ્યુટી ઓફ કેરેક્ટર, ઇટ હાર્મોનાઇઝિસ ધી ફેમિલી. હાર્મોનાઇઝ ફેમિલીઝ દે કમ ટુગેધર ટુ બ્રિંગ સ્ટેબલ એન્ડ સ્ટ્રોંગ સોસાયટીઝ. Such societies, they come together to bring law and order in the nation. And such nations, they come together to bring world peace. એટલે વાત સાચી છે કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. BAPS સંસ્થાએ ઘર સભા નામની પુસ્તિકા બહાર પાડી છે. એમાં અનેક પ્રસંગો, કારણ કે BAPSમાં તો લાખો પરિવાર ઘર સભા કરે છે, એ પ્રસંગો અંદર લખાણા છે કે જેમાં ઘર સભાથી પરિવારને શું લાભ થયા હોય. અત્યારે પ્યોર સ્પિરિચ્યુઅલ લાભ છેલ્લે ચર્ચા કરશું. પહેલા ઘર સભાથી હેપી ફેમિલી માટે શું લાભ થયા છે આ લોકની આપણે વાત કરીએ. તો આ ઘર સભાથી ઘણા બધાના સંતાનોનું એકેડેમિક સુધરી ગયું છે. ડોક્ટર નિલેશ પટેલ છે UKમાં, એ અને એમના વાઇફ બંને પ્રોફેશનલ્સ છે, મેડિકલ પ્રોફેશનલ્સ છે. ડોક્ટર નિલેશ ત્યારે એમની રેસિડેન્સી કરતા હતા, ત્યારે જ્યાં રહેતા હતા ત્યાં સામે જે હરિભક્તનું ઘર હતું તે નિત્ય ઘર સભા થતી પોતે જતા. એટલે એમને ઘર સભાનો કોન્સેપ્ટ ખરો, અને પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પણ એમને સભામાં એ સાંભળેલું. એમને પોતાના ફેમિલીમાં એમના મેરેજ થયા, એમના બે સંતાનો થયા, દીકરા દીકરી, એટલે એમને પણ ઘર સભા શરૂ કરી. એ પોતે એમનો અનુભવ લખે છે કે ઘર સભાથી મારા ચિલ્ડ્રનનું એકેડેમિક્સ મચ બેટર થયું. બીજું, સ્કૂલમાંથી ફરિયાદ ઓછી થઈ. ત્રીજું, પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં અમને માન મળે છે. પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં અમને માન મળે છે. આપણા કનુભાઈ પટેલ છે મોમ્બાસામાં, એમનો દીકરો અર્પણ, એ ત્યાં લંડન રહે છે. અર્પણના બે નાના નાના દીકરાઓ છે, બે ટ્વિન્સ છે, પણ એ છોકરાઓ તમે જુઓ તો આમ દેવપુત્ર લાગે. એની ક્લાસમાં અને એની સ્કૂલમાં એક દિવસ એમને એમના ક્લાસ ટીચરને પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે ક્લાસ ટીચરને બહુ આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ઇ ડુઈંગ. તો બાળકે કીધું કે આ પંચાંગ પ્રણામ છે, અમારી ઇન્ડિયન ટ્રેડિશન છે, અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મારે તમને પંચાંગ પ્રણામ કરવા જોઈએ. તો એના આ બ્રિટિશ ટીચર, ઇંગ્લિશ ટીચર, એમને એમ થયું કે કેટલું બધું આના આ બાબા બાળકમાં સંસ્કાર છે. એ બાળકને કીધું કે કેન યુ ટીચ ધીસ ટુ ઓલ ધ ચિલ્ડ્રન. એટલે બાળકને પાછું ડેમોન્સ્ટ્રેશન કરાવડે. આ તો ફર્સ્ટ કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારની વાત. અને પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં આ બાળકને પ્રેઝન્ટ કર્યો, સ્કૂલ ઓથોરિટીઝે એના મા બાપને સ્ટેજ ઉપર લાવ્યા. ડૉક્ટર નિલેશ પટેલ લખ્યું કે અમારી કમ્યુનિટીમાં, અમારી સ્કૂલમાં, પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં અમારું માન વધી ગયું આ બાળકના વર્તનને લીધે, થેન્ક્સ ટુ ઘર સભા. આ હેપી ફેમિલી. ઘણા બધા પરિવારોમાં ભાઈ ભાઈ વચ્ચે ઘર્ષણ હોય, બંને સરખી ઉંમરના હોય, બિઝનેસમાં આવી ગયા, ભાઈ ઘર્ષણ થાય, ફ્રિક્શન આવે તો એ મટી ગયા છે. ઘણા બધા પરિવારોમાં બાપ અને દીકરા વચ્ચે બિઝનેસમાં જોડાય દીકરો એટલે નવા આઈડિયા લઈને આવ્યો, પેલા જૂના આઈડિયા પ્રમાણે ચાલતા હોય, એટલે એમાં ઘર્ષણ થયું હોય, એ મટી ગયું હોય, એવા પ્રસંગો છે. ઇઝન્ટ ધીસ અ હેપી ફેમિલી? લૌકિક દ્રષ્ટિ આપણે વાત કરીએ છીએ, કેટલા બધા ઘરોમાં સાસુ બહુના પ્રશ્ન મટી ગયા છે. મધર ઇન લો, ડોટર ઇન લો ઇશ્યુઝ, વિચ ઇઝ યુનિવર્સલ, ઇરિસ્પેક્ટિવ ટુ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, એ પણ પ્રસંગો ઘર સભા પુસ્તકમાં લખાણા છે. કે ઘર સભા શરૂ થઈ હોય તો બે માંથી એક જણા ડોક્યુ કરે, બે માંથી એક જણા બેઠા એટલે બીજા આવે જ નહીં. આઈ કેન નોટ સીટ વિથ માય ડોટર ઇન લો, ડોટર ઇન લો, આઈ કેન નોટ સીટ વિથ માય મધર ઇન લો. પણ ઘર સભા ચાલુ કરી ત્યારે છ છ મહિના સુધી બે માંથી એક જ બેસે, જે પહેલા આવી ગયા બેસે, પછી બીજા જોવે બેટ નહીં, ચલો પાછા બેક ટુ રૂમ. પણ આ ઘર સભા કન્ટિન્યુ. રાજકોટના જ એક હરિભક્ત લલિતભાઈ, એમને કહ્યું કે સ્વામી હું એકલો હું મારો દીકરો કરે છે, મારી વાઈફે નથી બેસતી, મારા મધરે નથી બેસતા. સંતે કીધું તમે ચાલુ રાખો, કીપ ડુઈંગ. અને એમણે ચાલુ રાખ્યું. બંને જણા વચ્ચે મધર ઇન લો, ડોટર ઇન લો, સખત ફ્રિક્શન, સખત ઝઘડો, સખત અબોલા હતા. પણ ઘર સભામાં સાથે બેઠા, કંઈક ચર્ચા, કંઈક વાત સાંભળી. અને આ તો ભગવાન અને સંતની આજ્ઞાથી છે, ક્યારેક આવો શબ્દ લાગી જાય અને અસર કરી જાય, વી ડોન્ટ નો. અને બંનેમાં પરિવર્તન થયું, બંનેને સત્સંગ થયો, અને આજે મધર ઇન લો, ડોટર ઇન લો બંને BAPS ના કાર્યકર છે. અને ઘરમાં સંપ સંપ અને સંપ અને આનંદ 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 થઈ ગયો. તો જો આ હકીકત છે,
એટલે ઘણા બધા કપલ્સ વચ્ચે ડિવોર્સિસ નક્કી હતા, ફેમિલીમાં ઘર સભા થતી હતી અથવા શરૂ કરી તો ડિવોર્સિસ મટી ગયા હોય એવા બધા પ્રસંગો છે. બોલો, બાકી આ બધા ભયંકર દૂષણો છે ને, બાપ દીકરા વચ્ચેના ઘર્ષણો, ભાઈ ભાઈ વચ્ચેના, કેટલા બધા ફેમિલી ડિસઇન્ટિગ્રેટ થાય છે. એટલે બ્રિટિશ ગવર્નમેન્ટે બહુ જ વિચાર કર્યો કે આટલા બધા ફેમિલી ડિસ્પ્યુટ્સ અને આટલા બધા ફેમિલી ડિસઇન્ટિગ્રેશન, અમે લૉ એન્ડ ઓર્ડરથી તો કેટલું મેન્ટેન કરીએ. લોકોના અંદરના ભાવ બદલાવા જોઈએ. People must learn tolerance. People must learn acceptance in the family. એની માટે બધી ધાર્મિક સંસ્થાઓને ભેગી કરો. એટલે ત્યાં આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડૉક્ટર રોવન વિલિયમ્સના નેતૃત્વ હેઠળ બધી ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓને બોલાવવામાં આવી. એમાં BAPS સંસ્થાને પણ આમંત્રણ હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા લંડન વતી આપણા નિષ્ઠાવાન વડીલ હરિભક્ત નીતિનભાઈ પલાણ એમને રિપ્રેઝન્ટેશન કરેલું. ડોક્ટર રોવન વિલિયમ્સ બધી સંસ્થાઓને પૂછતા હતા કે તમારી સંસ્થામાં તમે આ ફેમિલી ઇશ્યુઝને એડ્રેસ કરવા માટે શું કરો છો. નીતિન પલાણે આખી આ સભાની વાત 2004 સાલમાં પ્રમુખ સાહેબ મહારાજ લંડન પધારેલા ત્યારે એક વખત ભોજન દર્શન દરમિયાન પ્રમુખ સાહેબ મહારાજને આ મીટિંગ, આ કોન્ક્લેવ જે થયેલી એની આખી વિસ્તૃત માહિતી આપેલી. નીતિન પલાણે કહ્યું કે સ્વામી, ત્યાં એક સંસ્થા એવી આવી કે જે લોકો સિંગલ્સ ને કાઉન્સેલિંગ કરતા હતા, એટલે એક વાર છૂટા પડી ગયા, ડિવોર્સ થઈ ગયા પછી જે સ્ટ્રેસ રહેતો હોય અથવા તો મન વાકુળ વ્યાકુળ રહેતું હોય, તો ફ્યુચર બ્લેન્ક દેખાતું હોય, ડાર્ક દેખાતું હોય, લાઈફમાં એકદમ આમ વોલ આવી ગઈ, એવાને કાઉન્સેલિંગ આપતા હતા. જેવે તેવે ચાર્જિંગ વેરી નોમિનલ ફી, કારણ કે સોશિયલ ઇટ વોઝ એન NGO, એટલે કોઈ પ્રોફેશનલ સેટઅપ હતું નહીં, પણ ત્યાં વોલન્ટિયર્સ છે, બધા ગાઈડલાઇન્સ પ્રમાણે કાઉન્સેલિંગ કરે. ધેટ ઓર્ગેનાઇઝેશન વોઝ મેકિંગ that organization was making 25 million pounds a year. આ તો ખાલી એક જ દેશની વાત છે. બીજી એક સંસ્થા આવેલી, નીતિન પલાણ પ્રમુખ સાહેબ મહારાજને રિપોર્ટ આપે છે, બીજી એક સંસ્થા આવેલી ત્યાં મીટિંગમાં, એ સંસ્થા છે, એ પેરેન્ટ્સની ફરિયાદ આવે કે હાઉ ટુ રેઝ આર ચિલ્ડ્રન. એટલે પ્રમુખ સાહેબ મહારાજે બધા મંદિરોમાં બધા ક્લાસરૂમ્સ ખોલ્યા છે ગુજરાતી લેંગ્વેજના અને મ્યુઝિકના અને બાલ સભા અને કિશોર સભા. યોગીજી, મારું વિઝન તો જો 1954માં બાલ સભા ચાલુ કરવી, એટલે 1954માં એમણે બાલ સભાનો કોન્સેપ્ટ અને એક્ચ્યુઅલી પ્રેક્ટિકલી ઓન ગ્રાઉન્ડ એમણે ચાલુ કરી. એટલે કે કિડ્સને કેવી રીતે રેઝ કરવા, અમારે શું શું ધ્યાન રાખવું, એવી સલાહ મા બાપ લેવા માટે આવે. વેન ધે બીકમ પેરેન્ટ્સ, અથવા તો 2-4-5 વર્ષ સુધીનું કિડ હોય ત્યારે, અથવા તો ટીનેજર્સ હોય, એને કંઈક આલ્કોહોલ અને ડ્રિંકને આ તે બધા ઉપર ચડી જાય, તો એ વખતે સલાહ લેવા માટે આવે. તો એવા પેરેન્ટ્સને લોકો કાઉન્સેલિંગ કરતા હતા. દેટ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો ચાર્જ વેરી નોમિનલ બીકોઝ દેવર એન જીઓ, દેવર મેકિંગ 80 મિલિયન પાઉન્ડ્સ અ યર. 80 મિલિયન પાઉન્ડ્સ, કેવું તંત્ર ચાલતું હશે. સ્વામી તો શોખ થઈ જતા એક એક ફિગર સામે. આ એક જ દેશની વાત હતી. અને અમેરિકામાં તો 40% ઓફ ધ ચિલ્ડ્રન દે આર લિવિંગ વિથ સિંગલ પેરેન્ટ, એવી દુર્દશા છે આ દેશની. એટલે અહીંયા સંસ્કારની વાત કરવી પડે. ત્યાં બીજી એક સંસ્થા હતી, એમણે કહ્યું કે અમારે ત્યાં કોઈને ડિવોર્સ લેવા હોય તો પહેલાં રજીસ્ટર કરવા માટે આવે કે અમારે ડિવોર્સ લેવા છે, પણ છતાં તમારે અમારી બંનેનું કાઉન્સેલિંગ તમે કરો, કદાચ અમે ભેગા થઈ જઈએ તો સારું. તો કે વી આર કાઉન્સેલિંગ મોર દેન 750,000 ડિવોર્સ કેસીસ એવરી યર. શું તંત્ર ચાલતું હશે. એની વચ્ચે ડોક્ટર રોવન વિલિયમ્સે પૂછ્યું કે યસ મિસ્ટર નીતિન પલાણ ફ્રોમ BAPS, વોટ યુ પીપલ ડુ ફોર ફેમિલી યુનિટી, ફોર ફેમિલી હેપીનેસ, ટુ સ્ટોપ ફેમિલી ફ્રોમ ડિસઇન્ટિગ્રેટિંગ. એ વખતે નીતિન પલાણે ઘર સભાની વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે અમને ઘર સભાની વાત કરી છે. પછી ઘર સભા શું છે આખું સમજાવ્યું, એના દ્વારા શું પરિણામ આવ્યું છે સમજાવ્યું. ડોક્ટર રોવન વિલિયમ્સ હિમસેલ્ફ સ્ટાર્ટેડ ક્લેપિંગ કે વોટ અ વન્ડરફુલ કોન્સેપ્ટ, સ્પિરિચ્યુઆલિટી મસ્ટ બી અ પાર્ટ ઓફ યોર ડેઇલી રૂટીન. એમ કહીને એમણે કહ્યું કે BAPS સંસ્થામાં જે ઘર સભાનો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ જો બધા એપ્લાય કરે તો ઘણું બધું સુધારામાં આવે. અને ફાઇનલ કન્ક્લુઝન રિપોર્ટ જે આ કોન્ક્લેવનો ગવર્નમેન્ટ ઓફ UK પાસે ગયો, એમાં ઘર સભાનો ઉલ્લેખ સારી પેઠે કરાયો છે.
એટલે આ ઘર સભા માય ફેમિલી હેપી ફેમિલી માટે ખૂબ જરૂરી છે. અગેન, પૈસા આપણે કમાઈએ છીએ અને પરિવારને નભાવીએ છીએ, દેટ પાર્ટ ઇઝ ઓવર. સંતાનોને આપણી આપણી ઈચ્છા અને શક્તિ પ્રમાણે સારામાં સારો અભ્યાસ કરાવીએ છીએ, એટલે દેટ પાર્ટ નોટ ટુ બી ડિસ્કસ્ડ. આપણે વાત કરીએ કે સંસ્કાર, એને નાનપણથી માતા પિતાની સેવા કરવી જોઈએ, મંદિરે દર્શન કરવા જવું જોઈએ, અન્યને મદદરૂપ થવું જોઈએ, નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ, આ બધા સંસ્કાર છે. રામાયણ મહાભારત જેવા ગ્રંથોમાં વિશ્વાસ રાખવો જોઈએ, વચનામૃત છે, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર છે એમાં શ્રદ્ધા રાખવી જોઈએ, મહંત સ્વામી મહારાજ જેવા સંત છે એમના પ્રત્યે પૂજ્ય ભાવ ગુરુભાવ હોવો જોઈએ, આ બધા સંસ્કાર છે. એ નાનપણથી તમારે પર્સનલી બેસીને એને કેળવવા પડે તો એ કેળવાય, નહીં તો પરિવારોની આ પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે, આપણા દેશમાં દિલ્હીમાં રોજ 70-80 ડિવોર્સ કેસીસ નોંધાય છે, મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ફેમિલી કોર્ટમાં રોજ 70-80 રોજ નોંધાય છે, સિકંદરાબાદ હૈદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે આટલો બધો તો શું વાંધો પડી જતો હશે બધાને? વાંધો શેનો પડે છે? આપણા ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફેમિલી કોર્ટના જજ બીડી સોની, વેન હી રિટાયર્ડ હી વોઝ ધ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ફેમિલી કોર્ટના, અને લગભગ 35 વર્ષ એમણે પ્રેક્ટિસ કરી. પોતાની કોર્ટમાં એમણે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા અને ઈ પાસ ધ જજમેન્ટ. એટલે ફેમિલી ડિસ્પ્યુટ્સ કેમ થાય છે, કેવી રીતે થાય છે, કઈ કક્ષા સુધી પહોંચે છે એનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ. કારણ કે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ પોતાની કોર્ટમાં પોતે બંને પાર્ટીઝને સાંભળી અને પછી જજમેન્ટ પાસ કરી. એ બીડી સોની સાહેબનો આપણે ઇન્ટરવ્યુ લીધેલો 10,000 હરિભક્તોની હાજરીમાં અમદાવાદ, અને એમણે પ્રશ્ન પૂછાયો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ પ્રિન્સિપલ કોઝ ઓફ ફેમિલી ડિસઇન્ટિગ્રેશન ઓર ડિવોર્સિસ ઓર અ હ્યુજ જનરેશન ગેપ બિટવીન ધ ટુ ફેમિલીઝ. એ બીડી સોની સાહેબે પોતાના અનુભવ પરથી એક જ વાક્ય બોલેલા કે ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. કોઈને ટોલરેટ કરવું જ નથી, કોઈને એક્સેપ્ટન્સ 100% કરવું જ નથી, કારણ કે આપણે કયા એટીટ્યુડથી જીવીએ છીએ. એલ્ડર્સ પણ ખરા ને યંગર જનરેશન તો ખાસ મિલેનિયલ્સ એમના પછીના, કયા એટીટ્યુડથી, જો હું ખોટો હોઉં ને તો મને લાફો માર દે જાહેરમાં, આઈ વિલ એક્સેપ્ટ ઇટ, પણ જો હું સાચો હોઉં ને તો તું મને આટલું પણ ના કહીશ, આમ પછી બે ના કડાડી જા. એ એટીટ્યુડ ખોટો છે. સામે વડીલ હોય તો મર્યાદા રાખવી પડે, સામે વડીલ હોય તો મર્યાદા રાખવી પડે, નહીં તો આવા બધા કેસીસ વધવાના. અને આ બધા કેસીસમાં પાછા એનાલાઇઝ કર્યું તો 5% ઓફ ડિવોર્સ કેસીસ રજિસ્ટર આર પીપલ અબાઉટ ધ એજ ઓફ 60. અલ્યા તારે 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15 ખેંચી ગયા, 75 આમ એક ટિકિટ પડવાની છે, 75 એક જ વિકેટ પડવાની જ છે, તો 60 થાય એટલે 25-28 લગન થયા હોય તો 30-35 ખેંચી કાઢ્યા, ખેંચી કાઢ બીજું શું 10-15. આગળ પાછું એનાલાઇઝ કર્યું, વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ 60, એના 5 મુખ્ય કારણો. એમાંનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 60 વર્ષે જબ્બો લેગો પહેરે એવું આવી ગયું. હા, બીજું રીઝન તમને ખબર છે, જો આ બીડી સોની સાહેબે જે કીધું ને કે ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ, એ વાત સાચી છે, એની માટે હું વાત કરું છું. અને આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ લોજિક એન્ડ રિયલ, કોઈ આમ અનુમાનની વાત નથી. અનધર રીઝન અમોંગ ધીસ 5 વોઝ ધ સ્પીડ ઓફ ફેન એન્ડ ધ ટેમ્પરેચર ઓફ એસી ઇન બેડરૂમ. અલે આ ટેમ્પરેચર ઓછું પડતું હોય તો એક ગોદડું વધારે ઓઢી લેવાય, નહીં તો ખાટલા નીચે તો પૂરી હોય, ડિવોર્સ ના થાય. આપણે શું જરા સારા સજેશન આપીએ કે ભાઈ એક બ્લેન્કેટ વધારે ઓઢી લેવું જોઈએ, એઝ સિમ્પલ એઝ ધેટ. આટલા તુચ્છ આપણા માણસ થઈ ગયા. આપણે કોઈ ગેધરિંગમાં જઈએ, કોઈ અડીએ મળીએ કોઈને, કોઈ આપણી સામે એક બે વાર ત્રણ વાર જોયો તો આપણને શરૂ થવા માંડે, બીજા કેમ જોતો હશે, કેમ જોતો હશે,
હવે એનું કારણ તમને કોઈ કેમ જોતો હતો? આંખ છે ને જોવે. Why are you concerned? Why are you concerned? અંજોદે આપણે ગેધરિંગમાં કે પાર્ટીમાં ગયા આપણે જમતો ને બુફેમાં કદાચ કોઈ બે ત્રણ વાર જોઈએ તો અમારે બોર ફરી જાય. પ્રમુખ સાહેબ મારા ભોજન દર્શનમાં બેઠા તમને 5500 કાર્યકર્તા એમને સામે બેઠા હોય બધી વાતો ચાલતી હોય. What I mean to say, tolerance has gone down to zero level. Acceptance. તમારે તમારા ફેમિલી મેમ્બર્સનું ફૂડ એક્સેપ્ટન્સ રાખવું જ પડે. કારણ કે હવે માં કઈ ફેરફાર થવાનો નથી. Am I right or wrong? તમે અરીસામાં દિવસમાં 5 વાર 10 વાર જોવો ને દરેક વખતે 2-5-7 મિનિટ કાઢો આમ સામે ઉભા રહીને પછી આમ સાઈડમાંથી આમ પાછળથી, હવે તારું પીવું ગળી ગયું છે. હવે એમાં કોઈ ફેરફાર શક્ય નથી. એમ અહીંયાનું પણ એનું બીબું ઘડી ગયું. એક્સેપ્ટ ધેમ. પેલી કહેવત છે, મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન. પછી આઈ એડેડ અ પ્રોવર્બ ટુ ઇટ, સેકન્ડ લાઈન મે એડ કરી છે, મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન બટ ધે આર લિવડ ઓન અર્થ. જીવવાનું છે તો અહીંયા ને, એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ ચાલુ રાખવાના. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અદ્ભુત વાક્ય બોલેલા, આ માય ફેમિલી આપી ફેમિલીમાં સંસ્કાર સંબંધી આપણે વાત કરી છે ત્યારે ત્યારે આ કપલ્સ માટે છૂટાછેડાની વાત આવે એની માટે પ્રમુખ સ્વામી મહારાજના એક્ઝેક્ટ શબ્દ બોલું છું. સ્વામી કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. આ વાક્યની ગરિમા ખબર પડી. અગ્નિની સાક્ષીએ ભેગા થયા પછી અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. એટલે છેક સ્મશાન ભેગું એ બેમાં દેખાય ત્યારે છૂટા પડે. એક કલ્ચર છે અને બધે માણસે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ રાખવું પડે. કે જોબ પર રાખવું પડે છે કે કોઈ વર્કિંગ કલીગ આમ નોટોરિયસ જે હોય પણ હવે જો પનારો પડ્યો જ છે તો કામ કરવું જ પડે છે. કોઈને બોસ એવો આવી ગયો, કોઈને વર્કિંગ કલીગ આવી ગયો, કોઈને ટીમ મેમ્બર, 2-5 જણા ટીમમાંથી ટીમ મેમ્બર એવો આવી ગયો. યુ હેવ ટુ કેરી ઓન ધ શો. કેટલી વાર તમે ક્વિટ થશો? હાઉ લોંગ યુ વિલ કીપ ધ નેચર ઓફ ક્વિટિંગ? Basically, we have to quit the nature of quitting. That is the concept to become happy. અને ભગવાન આપણને ઇન્ટેલિજન્સ આપ્યું છે, એક્સપિરિયન્સ આપ્યું છે, વિઝડમ આપ્યું છે, રસ્તો ટોપ કાઢી ના લઈએ. ગુણાતીયાન સ્વામી વાત શીખવાડ્યું કે ગમે તેવું અવળું માણસ હોય ને, ગુણાતીયાન સ્વામી આપણને શીખવાડ્યું છે કે ગમે તેવું અવળું માણસ હોય ને એને પણ વશ કરતા આવડવું જોઈએ. પછી સ્વામી લખ્યું, આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. કેટલી સ્માર્ટ મેનેજમેન્ટ ટેકનિક 200 વર્ષ પહેલા એમણે આપી છે, વિચ વર્ક્સ એટ યોર વર્ક પ્લેસ, વિચ વર્ક્સ ઇન યોર ફેમિલી, વિચ વર્ક્સ ઇન યોર સોશિયલ સર્કલ. આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. આપણે નિર્માણીપણે સદભાવ રાખીએ એના પ્રત્યે તો એ પણ નિર્માણીપણે સદભાવ આપણા પ્રત્યે રાખે. એન્ડ દેટ ઇઝ અ ગુડ બોન્ડિંગ, દેટ ઇઝ અ ગુડ ફ્રેન્ડશીપ, દેટ ઇઝ અ ગુડ મેરિડ લાઈફ, દેટ ઇઝ અ ગુડ રિલેશન બિટવીન ધી પેરેન્ટ્સ એન્ડ ધ ચિલ્ડ્રન. સિમ્પલ. એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ થોડું વધારી દેવાનું. એટલે સહન તો બધાએ કરવું પડે છે અને લાઈફમાં જે વસ્તુ મળી એ બધાએ સ્વીકારવી પડે છે. હવે છે ને 1996માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અહીં આવેલા અને ન્યુયોર્કમાં શિબિર હતી પહેલી. તે વખતે તો મોબાઈલ ફોન બહુ જૂજ હતા. એટલે કાર્યકર્તાઓ અમને કહે કે સ્વામી અમુક આ બોર્ડર લાઈન કેસીસ જેવા છે, કદાચ શિબિરમાં આવે ના આવે તો આગળ જે સાંજે પાસે ફોન જોડી જોડી અમને સંતોને આપે છે, તમે કોને આવો એટલે સંતો કહે છે ત્યારે ફોર્સ લાગે. એટલે અમે બધા ફોન ઉપર બેઠા હતા. તે વખતે ત્યાં ટેલિફોન એક્સચેન્જમાંથી એક બહુ સરસ ઓડિયો વાગતી હતી. જ્યારે તમને એન્ગેજ ટોન આવે, સામેવાળી વ્યક્તિને તમે લેન્ડલાઈન ઉપર કોલ કરો ને એન્ગેજ ટોન હોય એટલે જે વ્યક્તિ એન્ગેજ હોય, તો એક બહુ સરસ ઓડિયો વાગતી હતી. ખાલી મ્યુઝિક નહીં, એ મને બહુ જ ગમી ગઈ. એટલે મને એકદમ યાદ રહી ગઈ. મેં આખી એક વખત તો સાંભળી વ્યવસ્થિત. સારું થયું ત્યાં સુધી પહેલાં ફોન ના મૂક્યો એટલે મને આખી સાંભળી ગઈ. બહુ સુંદર વાત હતી. એમાં બોલતા હતા કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. એ વખતે પછી ત્યાં અમે બોક્સ ઓફ ચોકલેટ મંગાવેલું. એ વખતે કોઈ કંપની એવું ચોકલેટ બોક્સ તૈયાર કરેલું જે બાળકો એકબીજાને, ટીનેજર્સ એકબીજાને ગિફ્ટમાં, બર્થડે ગિફ્ટમાં એમાં આપી શકાય. પણ એ બોક્સને કોઈ ઢાંકણું નહીં, લીડ નહીં. એક નાનું ઉપરથી એક નાના બાળકની આંગળી અંદર જે એટલું જ કાણું પડે. અને રોજ એને આમ મહેનત કરી કરીને આમ ઢસવી ઢસવી આમ આડું બોક્સ કરી એક ચોકલેટ બાર કાઢવાની.
એટલે આ બહુ કોન્સેપ્ટ સરસ હતો કે બાળકને એફર્ટ સમજાવે કે કોઈ પણ વસ્તુ એફર્ટ વગર મળતી નથી, બીજું તારે જાતે એફર્ટ કરવો પડશે. ઓલવેઝ યુ કાન્ટ આસ્ક સમબડી ટુ ગેટ યોર ચોકલેટ ફ્રોમ ઇટ. અને પછી કાણું કાણું આનું પડે બાળકની નાની આંગળી જાય, કોઈ વડીલ હોય એની આંગળી અંદર ના જાય. બહુ સરસ કોન્સેપ્ટ છે બોક્સ ડિઝાઇન, બોક્સ ડિઝાઇન થયેલું. એની પરથી આ ટેલિફોન કંપનીએ બહુ સરસ ઓડિયો બનાવી ફોર ધ યંગ ટુ કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. It doesn't have the lid, so you don't get all the chocolates of life at one time. It is just that you can create a small hole. And every time you want a chocolate, you will have to put an effort. જીવનમાં જ્યારે જ્યારે સફળતા અને આનંદ જોઈએ ને ત્યારે એફર્ટ તો મૂકવો પડશે. પછીની વાત તો એનાથી અદ્ભુત હતી કે when you put your finger inside and drag a chocolate out, whichever chocolate comes out, a rectangle or a square, yellow or red, with a wrapper, without a wrapper, eat it and enjoy it. Don't complain. Life shato, je samaye je chocolate mali, e khaine anand karvano, pachi chocolate palam, kaana ni andar ko jandar, jo kaha naam din kya maapte hath par aayi, tar nal da, kalai di le, ane tuki aayi hath par, biuso karvano. A બહુ જ સુપર્બ મેસેજ હતો ફેમિલી લાઈફ માટે, જેની વાત આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. બહુ જ સુપર્બ મેસેજ હતો કે જે સમયે જે આવે તમારે એક્સેપ્ટ કરી દેવું જ પડે, સ્વીકારવું જ પડે. અને તમે એક્સેપ્ટ ના કરો એટલે સ્ટ્રેસ આવે. જો સ્ટ્રેસ છે ને સિચ્યુએશન ક્રિએટ નથી કરતું, નોટ એક્સેપ્ટિંગ ધ સિચ્યુએશન ક્રિએટ્સ સ્ટ્રેસ. સિચ્યુએશન તો બધા લાઈફમાં આવે છે, પણ આપણે શું કે વાય ડીડ ધીસ હેપન ટુ મી. તો ભાઈ સાહેબ, ગોડ ડીડ નોટ સાઈન એન MOU વિથ યુ. આપણે પૃથ્વી ઉપર ભવ્યતાથી પ્રગટ થયા, MOU લઈને થયા? આપણે જન્મે ત્યારે ભગવાન લખી આપેલું કે ભાઈ તું પૃથ્વી ઉપર દેશ ત્યારે બધું ગુડી ગુડી થશે. લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. ખાટી આવે, મીઠી આવે, લાંબી આવે, ગોળ આવે, વેપર વાળી આવે, વેપર વગર ની આવે, જે આવે ખાલી રોજ ખખડાઈ લેવું પડે અંદર છે ને, પછી પ્રયત્ન કરવા. એટલે ફેમિલી લાઈફ માટે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ, અને એ રાખીને એટલે ઘર સભાથી ટોલરન્સ લેવલ વધશે, એક્સેપ્ટન્સ લેવલ વધશે, કારણ કે એકબીજાને સારી રીતે સમજી શકશે. અને નાની નાની વાતમાં ઘરમાં કજિયા નહીં કરવાના, ઉઠવા બેસવાના ટાઈમ, ખાવા પીવાના ટેસ્ટ, એની માટે કોઈ દિવસ કજિયા નહીં કરવાના, કારણ કે બધાને જુદા જુદા રહેવાના અને કજિયા કરવાથી એ મટવાનું નથી. Did you get my point? આ બધા નાના નાના મુદ્દા છે. ઉઠવા બેસવાની ટેવ હોય, હવે એને ખાવા પીવાની અમુક ટેવ હોય, એને અમુક પ્રકારનું ફાવતું હોય, પૂરું ના ફાવતું હોય, કેમ નથી ખાતો આ, આ તારે ખાવું જોઈએ, પેલું ખાજ ના ફોર્સિંગ, તું ઘણું બધું નથી ખાતો, તું બાપ તરીકે તારા દીકરા કે આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, તું અડધું નથી ખાતો, તારી ચોઈસ પણ નથી ખાતો. These are all petty things. Don't try to overpower your children. Don't try to. In America, there was a survey. Teenagers were surveyed. And in our BAPS, in 1996, we formed the year. Our family ship. What you like about your parents and what you don't like about your parents. Children and teenagers were born in the same way. This is the case. કે એ લોકોના મનમાં પેરેન્ટ્સ માટે અથવા તો પેરેન્ટ્સ પાસેથી શું અપેક્ષા છે, એક્સપેક્ટેશન છે ચિલ્ડ્રનને, અથવા તો વોટ ઇઝ ધેર વિશ, એ બધું ઘણું જાણવું હતું. એટલે દેન યુ કેન ટોક ટુ પેરેન્ટ્સ અબાઉટ ધ ઇશ્યુઝ ઇન ધ ઇવનિંગ. કારણ કે વેકેશન હતું એટલે ચિલ્ડ્રન તો આખો દિવસ મંદિરમાં રહેતા હતા, પણ એના પેરેન્ટ્સ જવું પડે, એ લોકો ખાલી સાંજે સભામાં આવી શકતા હતા. વોટ આઈ ડોન્ટ લાઈક અબાઉટ માય પેરેન્ટ્સ, એમાં જે નાના નાના બાળકોએ જે વાતો લખેલી, અનબિલિવેબલ. લાઈફમાં લખેલું ઘણું બધું, પણ આઈ ડોન્ટ લાઈકમાં તો જબ્બર જબ્બર. એક 8 વર્ષના બાળકે લખેલું, એ ફોર્મ મારી પાસે જ આવેલું. એક 8 વર્ષના બાળકે લખેલું, આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. હવે અંતર્દ્રષ્ટિ કરવાની વાત આવી હેપી ફેમિલી માટે. જે રીતે મારા મા બાપ મારા ઘરે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને, એ મને નથી ગમતું. જો તમે ટ્રીટમેન્ટમાં ક્યાંય નેગેટિવિટી આવી, ફ્રિક્શન આવ્યું,
અને અલ્ટિમેટમાં તમે કદાચ એને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 યર્સ. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા એટલે સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ઘર ખિસ્સામાં રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. યુ વિલ બી ટ્રીટેડ ઇન યોર ઓન પોઈન્ટ્સ. કારણ કે સંસ્કાર પડી ગયા ને બાળકોને, કે ઘરડા થાય મા બાપ એટલે આપણે ગેલેરીમાંથી આપણે ઘરની પેલી વિન્ડો ખોલીને પહેલું જે દેખાય છે ને તે મૂક્યાવાના, ફિનિશ. એટલે સંસ્કાર ઉપર બહુ જ પ્રમુખશાહી મહારાજ ભાર આપતા હતા. સમૃદ્ધિ થોડી ઓછી હશે તો ચાલશે. લેટ મી ટેલ યુ પ્રેક્ટિકલ, એક સ્ટોર ઓછો લેશો ને તો ચાલશે, એક મોટલ ઓછી ખરીદશો ને તો ચાલશે, પણ છોકરાઓના સંસ્કાર ગયા ને તો છે ને એ બધું જતું રહેશે, એ બધું જ જતું રહેશે. કેટલા બધા અહીંયા અમે સાંભળ્યા છે 4-5 કેસ, તો છોકરાઓએ લોસૂટ કરેલા, કેસીસ કરેલા મા બાપ સામે. એક 18 વર્ષના છોકરાએ કેસ કર્યો છે, બોલો, બીએપીએસ ના સત્સંગી નથી, એના ફ્રેન્ડ છે, કે ગીવ મી માય પાર્ટ ઓફ મની ઇનહેરિટન્સમાં જે મને મળો ને મને અત્યારે આપી દો. બોલો, એની મને કેસ કર્યો છે. હવે સંસ્કાર જ નહીં, પણ નાનપણથી જતન ના કર્યું. પછી આવે મંદિરમાં મારા સંતો પાસે, સ્વામી બોલો મારો 14 વર્ષનો છોકરો છે પણ એ આલ્કોહોલ લે છે, મને ખબર પડી. તમે કહી કે કોને, તો હવે અમે તો પછી કહીએ, બેસીએ, થોડી વાત કરીએ, પણ ઇન્ટુ બ્રેકેટ મનમાં એમ થાય તો તે શું કર્યું 14 વર્ષ સુધી? ત્યાં સવારના પોરમાં ઉઠીને 6 વાગે ગાડી બેસી જવાનું હતું. અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ 4 C's. ફર્સ્ટ કાર સ્ટાર્ટ્સ વિથ ફર્સ્ટ સી, કાર ઇન ધ મોર્નિંગ. બધી ગાડીઓ રોડ ઉપર આવી જાય સવારે 6-7 વાગે, 7:30 વાગે. સેકન્ડ સી ઇઝ કોલા, જાત જાતના ડ્રિંક્સ, એમાં પીતો પીતો જાય. ઓફિસે પહોંચેલા 3rd C એપ્લાયન્સ, કમ્પ્યુટર્સ, એટલે બધું એમાં લેપટોપ ને બધું આવી ગયું, સોફ્ટવેર હાર્ડવેર બધું આવી ગયું. અને 4th C ઇઝ કોર્ટ્સ કેસીસ. 4 C ચાલે છે અમેરિકામાં, આ 4 C ધમધોકાર ચાલે છે. પહેલી વાર આપણે જોઈ એડવર્ટાઇઝમેન્ટ, લોયર આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય ને તો પહેલી વાર જોયું. એવી એડવર્ટાઇઝમેન્ટ હોય છે બિલબોર્ડ્સ, તમે જુઓ લોયરમાં. એક બિલબોર્ડ અમારું જોયું, ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરતા અમે, આઈ થિંક, હા, આઈ ફોગોટ ધ જર્ની, બટ અમે જે ટ્રાવેલ કરતા તે બોર્ડ ઉપર શું હતું ખબર છે? ગેટ યોર મની બેક, એટલે ગેટ યોર મની બેક, અને નીચે શું લખ્યું, કોલ 1-800-LAWYER. એવું લખેલું હતું. તો જો આવી બધી ફોર્મ, હવે કેટલું બધું તંત્ર ચાલતું હશે એ ડિસ્પ્યુટ્સની વાત છે. બીજા એક 7 વર્ષના બાળકે લખેલું, આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. કે તમારે ઝઘડવું હોય ને તો સ્કૂલે જાય ને છોકરાની રાહ જોવી, ત્યાં સુધી તો કંટ્રોલ રાખો યાર, સંસ્કાર ખોટા પડે છે. છોકરા સ્કૂલે જાય પછી બંને જણા બોક્સિંગ રિંગમાં આવી જજો, બોક્સ પહેરી, ગ્લોવ્સ પહેરી, બાણ બંધ કર્યું, પણ ત્યાં સુધી તો રાહ જોવો, કેટલા ખોટા સંસ્કાર પડે છે. ટ્રોમેટાઇઝ થઈ જાય છે છોકરાઓ, નાના બાળકો માતા પિતાને ઊંચા અવાજે બોલતા જુઓ તો ટ્રોમેટાઇઝ થઈ જાય છે. એમાં પાછું રડતું રડતું વચ્ચે જાય તો વળી જો ફોર્સમાં હોય તો માતા પિતા ધક્કો મારે તો પેલું બાળક અથડાય દિવાલ સાથે. એવા બાળક જે દિવાલ સાથે અથડાયું હોય, એટલે કે એના મા બાપ, બાપ કે બાપે આમ ઝાટકો માર્યો હોય, એને ફ્રેક્ચર થયું હોય, પછી એને ઓર્થોપેડિક પાસે લઈ આવ્યા હોય, એવા આપણે એક સત્સંગી ઓર્થોપેડિક ડૉક્ટરે આવા નાના બાળકોને આની માટે ટ્રીટ કર્યા છે. વોટ ધ હેલ આર પીપલ ડુઈંગ અપ ઓન ધીસ અર્થ? અને બહુ સીધી વાત છે, ઇફ યુ વોન્ટ ધ હોલ વર્લ્ડ, લઈએ અમેરિકામાં આવીને તમે 50 મોટલના માલિક થયા, પણ ઇફ યુ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ ઓન યોર ચેસ્ટ એઝ અ લૂઝર, નોટ એઝ અ વિનર. યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર, નોટ એઝ અ વિનર. એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું આ વિચરણ, મહંત સ્વામી મહારાજનું વિચરણ, અને અમે તમને નિસ્વાર્થ ભાવે વાત કરીએ, બાકી અમને કોઈ સ્વાર્થ નથી. ત્રીજા એક બાળકે લખેલું, આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ કમ્પેરિંગ મી વિથ માય યંગર બ્રધર. આટલા નાના બાળકોના શું જોઈ છે? પછી એને પૂછ્યું કે શું કમ્પેર, તો કે મારા નાના ભાઈને મારા કરતા ગ્રેડ્સ બેટર આવે છે. ઓલવેઝ માય મોમ ટેલ્સ મી, સી યોર યંગર બ્રધર્સ ગ્રેડ્સ, યુ મસ્ટ સ્કોર લાઈક ધીસ. હી ઇઝ ઈ આઈ માય વાય માય મોમ માય મોમ ઇઝ ફોર્સિંગ મી ટુ હેવ બેટર ગ્રેડ્સ. બોલો લો, હવે શું તમે જાઓ કેવી રીતે કહેવો? એ તમારે ઇન્સ્પિરેશન આપવું તો એ કમ્પેરિઝનથી નહીં આપવાનું, એમને તમે ઇન્સ્પાયર કરો. ઇન્સ્પાયર કરવા જરૂરી છે, ટોપ ગ્રેડ્સમાં પહોંચાડવા છોકરાઓની જરૂરી છે, પણ યુ કેન ઇન્સ્પાયર ઇન મેની અધર વેઝ. ડોન્ટ કમ્પેર.
એક છોકરાએ લખ્યું, વાય માય મોમ ઓલવેઝ ડિસાઇડ્સ વોટ આઈ વેર વેન વી ગો આઉટ. પછી એ લખ્યું, માય ડેડ એન્ડ માય મોમ ઓપન ધેર ક્લોઝેટ એન્ડ ધે સિલેક્ટ ધેર ડ્રેસ, ધે આર નોટ અલાવિંગ મી ટુ સિલેક્ટ માય ડ્રેસ. મારી મમ્મી તો કાઢી નાખી દે, ચાલા પહેર. આપણે 10 વર્ષથી અંડર એજ હતો, એને લખેલું, નીચે લખેલું કે આઈ ડોન્ટ નો વેધર દે વિલ એવર અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ ઓલ્સો હેવ સમ લાઇક્સ એન્ડ ચોઇસીસ લાઈક ધેમ. કેટલું બધું જાણપણું તમારે રાખવું પડશે માય ફેમિલી હેપી ફેમિલી કરવા માટે, નહીં તો આ બધી ઇમ્પ્રેશન્સ એના મગજમાં પડી જાય તો બહુ જ પ્રશ્ન થાય. એટલે ઘર સભા, મંદિર, બાલ સભા, ટીનેજર સભા, રવિ સભા એની અત્યંત આવશ્યકતા છે. તમે તમારા સંતાનોને બાલ સભામાં મોકલશો અને તમે રવિ સભામાં આવીને બેસશો, તમને એમ થાય કે અહીંથી મને શું મળે છે ને કેટલું મળશે. અહીંયા યોગીજી મહારાજની આજ્ઞાથી બેઠા છીએ, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી બેઠા છીએ, એટલે ગુણાતીત સ્વામી લખ્યું કે કરોડ કરોડ કામ કરીએ છીએ કારણ કે આજ્ઞા પાડીએ છીએ. એટલે રવિવારે આવી જ જવાનું, બેસી જ જવાનું માળા લઈને, બાળકોને બાલ સભામાં મૂકી જ દેવાના, ટીનેજર્સને એની જે સભા શનિવારે રવિવારે જે જે સેન્ટરમાં જે રીતે થતી હોય બપોરે સાંજે, છોકરા છોકરીઓ આપણે ટીનેજર્સ યંગસ્ટર્સને મોકલી જ દેવાના, એને ડ્રોપ કરવા તો ડ્રોપ કરી દેવાના, સ્પેશિયલ ધક્કો ખાવાનો, તો એને આ બધા સંસ્કાર પડશે. ઘર સભામાં તમારે એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવદેવની વાતો કરવી પડે. શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં ઉતર્યું હોય તો ભવિષ્યમાં એને ખબર પડે કે મા બાપની સેવા કરવી જોઈએ. તો કોઈક દિવસ અમે બુઢા હોય ને તાવ આવ્યો હોય ને પગ દુખતા હોય તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ દાબી જશે. હા, આ કોર્ટમાં કેસ કરે દાબ્યું જ કહેવાય, કોર્ટમાં કેસ કરે ગળું દાબ્યું જ કહેવાય, શું કહેવાય, જે હકીકત છે. એટલે આ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એમાં સંસ્કારની વાત છે. અને જે પરિવાર એના બાળકોને સંસ્કાર આપે છે એ બાળકો એક્સ્ટ્રાઓર્ડિનરી ખીલી ઉઠે છે. દે આર સ્માર્ટ ઇન ધેર એકેડેમિક્સ, દે આર વન્ડરફુલ ઇન ધેર સંસ્કાર્સ. અને એવા બાળકોને જોઈએ તો આપણને આનંદ થાય કે કેવા સરસ બાળકો છે. વર્ષો પહેલાની વાત છે, સેનોઝેમાં તમારી બાજુમાં જ એક ફેમિલી, એનો નાનો દીકરો બાળક 4-5 વર્ષનો છે, નિરણ પટેલ, એ સ્કૂલે ગયો એટલે 4-5 વર્ષનો બાળક તો શું કે હશે તમારે, આપણે તો ઇન્ડિયામાં સિનિયર કેજી જેવું હોય, તમારે જે હજી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં નહોતા આવ્યા, બધા એક એવન ટુ ટેને ફિગર્સ ખાલી શીખવાડેલા ન્યુમેરિકલ ટીચરે, કાલે 1 અને 2 પછી બધા ગુંટે. એક દિવસ ટીચરે પૂછ્યું કે હાઉ મેની ફેમિલી મેમ્બર્સ લીવ ટુગેધર ઇન યોર હાઉસ. પછી બધાને સમજાય એટલે બધા બાળકોએ પોતપોતાના કાઉન્ટ કર્યા, એમ ફિગર લખ્યા, એમાં નિરણે લખ્યું 10. એટલે ટીચરે બધાનું જોયું ને આન્સર શીટ, આમ બુક કે જે કંઈ હશે, એ મને 10 ફિગર વાંચ્યો. એટલે પહેલો વિચાર એ ટીચરને એવો આવ્યો કે મેં છેલ્લો ફિગર 10 શીખવાડ્યો છે એટલે બાળકે છેલ્લું જે યાદ હતું લખી નાખ્યું. હવે 4-5 વર્ષ નાનો બાળક, એટલે પૂછ્યું કે યુ આર 10 મેમ્બર્સ ઇન ધ ફેમિલી? તો નાનો બાળક કે યસ વી આર 10. તો કે 10 મીન્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10? તો કે યસ 10. તો આને આશ્ચર્ય થયું, અમેરિકામાં થાય નહીં, ધોળિયા તો અતિ આશ્ચર્ય થાય ને, આવું એક રૂપ નીચે 10 જણા રહે નહીં, બાકી દિવાલ રૂપ બે છૂટું પડવા મને, એટલું બધું પ્રેશર બિલ્ડઅપ થાય એમ. એટલે એના ટીચરે ક્લાસમાંથી આ છોકરાના મધરને ફોન કર્યો કે ભાઈ અમે આવું ક્લાસમાં એક બધાને લેસન આપ્યું હતું, એમાં તમારા બાળકે 10 લખ્યું, તો આર યુ 10 ફેમિલી મેમ્બર્સ? મધર કે નો, વી આર ઓનલી 4. નીરજ જે તમારી ક્લાસમાં છે એ અને એની સિસ્ટર, હું અને નીરજના ફાધર, અમે 4 જણા છે ફેમિલીમાં. તો કે તમારા બાળકને મેં પૂછ્યું 2 વાર, તેને 10 કીધું, એટલે એના મધરે ટીચરે કીધું કે નીરજને ફોન આપો તો, એટલે નીરજને ફોન આપો. કે નીરન, એના મધરે પૂછ્યું કે નીરન આપણે કેટલા ફેમિલી મેમ્બર ઘરમાં? મોમ 10. તો મધરને આશ્ચર્ય થયું, એટલે મધરે કીધું કે કેટલા? જો તારા ફાધર, પછી હું, પછી તું અને તારી સિસ્ટર, આપણે 4 જણા છીએ ફેમિલીમાં. તો કે નો મોમ, યુ આર મિસ્ટેકિંગ, વી આર 10, યુ કાઉન્ટેડ 4. લેટ મી ગીવ યુ ધ નેમ ઓફ ધ અધર 6. શ્રીજી મહારાજ, ગુણાધ્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, વી મહારાજ, પ્રમુખસાહી મહારાજ, એ આપણે ઘરમાં ઘરમંદિરમાં બેઠા છે. આપણે રોજ એમને ઉત્થાન કરીએ છીએ, જગાડીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ, જમાડીએ છીએ, આરતી કરીએ છીએ, પોઢાડીએ છીએ, દે આર ફેમિલી મેમ્બર્સ. એના મધરના આંખમાં આંસુ આવી ગયા.
એના ટીચરને જ્યારે એને મધરે એક્સપ્લેન કર્યું ને કે આવી રીતે સમજે છે, એના ટીચરને આંખમાં આંસુ આવી ગયા, બાળકને પકડીને ઉંચકી લીધું, હક કરી લીધું. અને એના ટીચરે પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં નીરજને ઊભો કરીને આખો પ્રસંગ કર્યો. અને ટીચરે કહ્યું કે આટલું બધું એમ માને છે કે મારા ઇસ્ત્રીને મારા ગુરુ મારા ફેમિલી મેમ્બર છે, તો આઈ વોન્ટ ટુ કમ હોમ એન્ડ સી ધ રિચ્યુઅલ્સ ધેટ હી પરફોર્મ્સ. તેના ટીચર સ્પેશિયલી ઘરે આવે, કારણ નાનો બાળક 4-5 વર્ષનો ઠાકોરજીને થાળ ધરાવે ને થાળ કરે. તેના ટીચરને અત્યંત આશ્ચર્ય લાગ્યું, એમના પ્રસંગ સ્કૂલમાં બધાને કહો ઓથોરિટીઝને. જો આવા સંસ્કાર હોય છે મા બાપ, એ અત્યારે ત્યાં સારંગપુર છે, નીરજ ચિરાગ પટેલ મૂળ બોર્ડના ત્યાં શહેરો છે, એનો દીકરો આ નીરજ અત્યારે સારંગપુર એ સાધક ટ્રેનિંગમાં ગયો છે, અને એના ફાધર ચિરાગ પટેલને હું બંને જણા રૂમમેટ્સ હતા હોસ્ટેલમાં. પણ જો આવા સંસ્કારની વાત છે, આવા તો કેટલા બધા સંસ્કારી પરિવારો છે જેણે પોતાના મા સંતાનોને આવા સંસ્કાર આપ્યા. આપણે આધ્યાત્મિક સંસ્કાર, વ્યવહારિક સંસ્કાર, લૌકિક સંસ્કાર. આપણા બાળકો ચેક કરે, કોઈ એને કોઈ સ્ટુડન્ટ કે રિસર્ચમાં કંઈક આપે તો જોવે કે આ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા વાંચે, આમ જાણે એમાં શું છે, આમાં શું છે વાંચે, અને કોઈ અયોગ્ય હોય તો લે પણ નહીં, કોઈ અયોગ્ય એવું હોય તો લે પણ નહીં. એ નાનપણથી એને સંસ્કાર આપ્યા છે, એટલા માટે માટે વી હેવ ટુ પુટ એન એફર્ટ. અને એકવાર આપણા સંતાનોને ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મારા ગુરુ છે, એવા જીવમાં બેસી ગઈ, એક વાત જીવમાં બેસી ગઈ, પછી આ બધા સંસ્કારો એમને એમ ચાલશે. કારણ કે આપણે નળ ખોલીએ છીએ એમાં પાણી કેમ આવે છે કે ઓવરહેડ ટેન્કમાં પાણી છે અને પાછું કનેક્શન છે, એમાં આપણામાં સંસ્કાર ક્યાંથી આવે? ઓવરહેડ ટેન્ક સાથે કનેક્શન જોઈએ, ભગવાનની ઉપાસના, અને પાછું એની સાથેનું કનેક્શન જોઈએ. ઓવરહેડ ટેન્ક એ ગુરુ છે, એ કનેક્શન હોય એટલે નળ ખોલે એટલે પાણી આવે. એમ નાના મોટા પ્રસંગે આપણામાં, આપણા સંતાનોમાં કે આપણા પરિવારજનોમાં એ સંસ્કાર જે આપણને દેખાય, એનું કારણ એ છે કે ભગવાન અને સંત પ્રત્યેની આપણી અતૂટ શ્રદ્ધા. તો એ માણસ વ્યવસ્થિત બને. અહીંયા અમેરિકામાં જ FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના એક વખતના ડિરેક્ટર હતા મિસ્ટર ઇડગર હુવર. તમે ગૂગલ ઉપર જઈને આખો આ પ્રસંગ વાંચો. એ જ્યારે રિટાયર થયા હતા, હી વોઝ ધી ફાઉન્ડિંગ ડિરેક્ટર ઓફ FBI. હવે આ બધી પોસ્ટ એવી હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટ બહુ સારી રીતેનું સિલેક્શન કરતા હોય. હવે આ માણસે કેટલું બધું ક્રાઇમ સાથે ડીલ કર્યું હોય. એમના ફેરવેલમાં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું ક્રાઇમ સાથે ડીલ કર્યું, 40 years ડીલિંગ વિથ ક્રાઇમ, ફ્રોમ પેટી સ્ટ્રીટ ક્રાઇમ્સ ટુ ઇન્ટરનેશનલ હ્યુજ ક્રાઇમ્સ, અને એમાં પણ છેલ્લા 15 વર્ષ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર એમને રિસર્ચ કરેલી, રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કરેલા ચિલ્ડ્રન અને ટીનેજર્સ માટે જે ક્રાઇમ પરફોર્મ કરે, રિહેબ સેન્ટર્સ ઓલ ઓવર અમેરિકા એમને ડિઝાઇન કરેલા. આટલો બાહોશ માણસ. એમને પૂછ્યું, એમના પ્રવચનમાં એમને કહેવામાં આવ્યું કે આ વિશે તમે કંઈક વાત કરજો, એટલે એમને હું 3 મિનિટની એમની ફેરવેલ સ્પીચ છે, મેં ઓડિયન્સે બધાને પૂછ્યું કે હાઉ મેની ઓફ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ. એટલે બધા હાથ ઊંચો કરે. અત્યારે તમને પૂછવામાં આવે કે હાઉ મેની ઓફ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ, તો બધા હાથ ઊંચો કરો કે નહીં? પછી એમણે કહ્યું કે માય 40 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓફ ડીલિંગ વિથ ક્રાઇમ, another 15 year, in the midst of that 15 years dealing with child and teenage crime, I have come to a conclusion. And pachi ye bolya ki a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man in the society in the future. એટલે કે નાનપણથી તમે જો તમારા બાળકને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાવશો અને ભગવાનના નીતિ નિયમ પાળવાની પ્રેરણા આપશો, તો એ બાળકને મોટા થઈને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે, એક સારો નાગરિક બનશે. સો ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. એ ઇડગર હુવરે FBIના ડિરેક્ટરે 40 વર્ષના ક્રાઇમના અનુભવ પછી કહ્યું, એણે કહ્યું એના 50 વર્ષ પહેલા 1954માં યોગીજી મહારાજે બાળકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થાય માટે બાલમંડળ ચાલુ કર્યા. કેટલા વિઝનરી પુરુષો છે આ, આ કોઈ સામાન્ય વાત નથી. અને અક્ષરધામ રોબિન્સનનું બન્યું છે એની માટે જ બન્યું છે. ધ સિનોનિમ ઓફ અક્ષરધામ આર 3 વર્ડ્સ, ફેથ, વેલ્યુઝ એન્ડ પીસ. અક્ષરધામ રોબિન્સ નોર્થ અમેરિકાથી શું મળશે લોકોને? ફેથ, ભગવાનમાં શ્રદ્ધા, વેલ્યુઝ ઇન લાઈફ, એન્ડ થર્ડ ઇઝ પીસ ઇન લાઈફ, વિચ વી ઓલ નો વી ડોન્ટ ગેટ ઓવર ધ કાઉન્ટર ઇન વોલમાર્ટ.
આ ત્રણ વસ્તુ કેશ આપવાથી કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાથી વોલમાર્ટ કે હોમ ડેપોમાં નથી મળતી, ખબર છે ને? આ ત્રણ વસ્તુ અહીંયા જ મળશે. અને આ અક્ષરધામ બંધાણું છે એમાં આરસીસી નથી, ઇટ્સ અ સ્ટોન સ્ટ્રક્ચર. સો ઇટ ઇઝ ધેર ટુ લાસ્ટ 1500 યર્સ. 1500 વર્ષ સુધી અક્ષરધામ એમને ઊભું રહેશે. એટલે આપણી 60મી પેઢી અક્ષરધામના દર્શન કરવાની છે. યોર 60th જનરેશન. પણ તમારી 60મી પેઢી દિવાળીના દિવસે ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસ પહેરીને એક શ્રદ્ધાળુ અને એક ભક્ત તરીકે અક્ષરધામને એક તીર્થસ્થાન ગણીને જાય એવું ઈચ્છો છો દર્શન કરવા માટે, કે 50 વર્ષની ઉંમરે હાથમાં બોટલ ને મોમાં ચોઈંગમ અને ચડ્ડી પહેરીને વિઝિટર તરીકે જાય? શું ઈચ્છો છો બોલો? તમારી 60મી પેઢી અક્ષરધામનું દર્શન કયા અટાયરમાં કરે? ચોઈસ એટલે ઓપ્શન 1 કે ઓપ્શન 2? ઓપ્શન 1 બોલો જોસ્તી. વાય ઇફ યુ ડિઝાયર ઓપ્શન 1, યુ હેવ ટુ સ્ટાર્ટ સમથિંગ પ્રેક્ટિકલ ફ્રોમ ટુડે ધેટ કેન ગો ડાઉન ટુ યોર જનરેશન્સ એન્ડ યોર 60th જનરેશન વિઝિટ્સ અક્ષરધામ એઝ એન ઇન્ડિયન ઇન ઇન્ડિયન અટાયર on the day of Diwali as a devotee visiting a pilgrimage place. Any Monday you have to start something from today, and that start is Ghar Sabha. Pramukh Swami Maharaj the greatest contribution upon this earth, mota ma motu contribution Akshardham che, Ghar Sabha pan evu motu contribution che. Aaje nahi to 5000 varsh pachi 10000 varsh pachi we can tell with all confidence કે 50000 વર્ષ પછી પણ પ્રમુખ સ્વામી મહારાજે જે ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો છે ને ફોર ફેમિલી હેપીનેસ ફેમિલી યુનિટી, એટલો મોટો સમાજમાં પ્રસરશે અને લાખો પરિવારો સુખી થશે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ હ્યુમેનિટી એન્ડ ઇટ વિલ લાસ્ટ ટિલ ધ સન એન્ડ મૂન શાઇન્સ અપોન ધ અર્થ. એવો આ કોન્સેપ્ટ છે, એવી આ રીતિનીતિ છે અને એનાથી એવો લાભ છે. એટલે ઘર સભા નિત્ય કરજો, એમાં બધું જ સુખ આવી જશે. અને ઘર સભાનું પુસ્તક એકવાર વાંચજો એટલે ખબર પડશે કે આમાંથી શું શું લાભ થાય છે. આટલી વાત સાંભળીને ઘર સભા અઠવાડિયે એકવાર કરવી જોઈએ એવું કેટલાનો મનમાં આવે છે? એક્સપેરિમેન્ટ માટે 6 મહિના માટે, એક પ્રયોગ માટે 6 મહિના માટે કરવી જોઈએ એવું કેટલાને લાગે છે? આંગળી ઊંચી કરો. Just for an hour, keep your hands raised. કેટલાને લાગે છે કે અઠવાડિયે એકવાર આપણે કરીએ? હાથ ઊંચા કરો બરોબર, એટલે ખબર પડે આમ બધા. જો ઘણા બધા હાથ ઊંચા કર્યા છે, અમે તમારી માટે તાલીમ આપ્યો કઈ સંતો હૃદયમાંથી ગાય. તમે પ્રયત્ન કરજો, 100% તમને લાભ થશે. લાભ ન મળે તો પાછા અહીંયા સંતો છે, અહીંયા હરિનિવાસ સ્વામીને બધા નિયમિત આવે છે, રહે છે, એને આવીને પાછું આપી દો. તેની સાથે પેલા સ્વામી એમ બધી મોટી મોટી વાતો કરી કે અમે 6 મહિનાથી કરી દઉં કે લાભ તો થતો નથી. આવા સંબંધી ફેમિલી હેપીનેસ અને ફેમિલી યુનિટી સંબંધી તો લો આ તમારી પ્રોડક્ટ પાછી. પણ જેમ તમારી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં ISO હોય, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, ઇટ ડઝન્ટ ફોલ બેક ફ્રોમ ધ માર્કેટ. એમ અમારી આ ઘર સભાની પ્રોડક્ટ પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, એ માર્કેટમાંથી પાછી નહીં પડે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે, એમનું હૃદય અમૃત છે, અને આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ હી હેઝ ડન ધીસ, એટલે પાછું નહીં પડે. એટલે પ્રયત્ન કરજો, યુ વિલ બી અ હેપી પર્સન, યુ વિલ બી અ કન્ટેન્ટેડ એન્ડ સેટિસ્ફાઈડ પર્સન ઇન યોર લાઈફ વેન ઇટ કમ્સ ટુ ફેમિલી હેપીનેસ એન્ડ યુનિટી. જે બાળકોને સંસ્કાર મળ્યા છે, બાળકો અત્યારે અક્ષરધામ ત્યાં હતા રોબિન્સ વિલ 20-25 દિવસ, ટીનેજર્સ બધા, બોયઝ એન્ડ ગર્લ્સ, યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ જે સેવા કરે છે, અનબિલીવેબલ. અહીં જન્મ્યા હોય, ઉછર્યા હોય અને ત્યાં ધૂળમાં રંધોળાય છે અને આમ સ્પિરિટથી જે સેવા કરે છે, અનબિલીવેબલ. એક છોકરાને અમે મળ્યા, ભાવિક રાવલ, એટલાન્ટાનો છે. એને એની હાઈસ્કૂલ પૂરી કરી એટલે કોલેજમાં જવાનું છે. થોડી બેડ કંપનીના લીધે એને ડિસ્ટર્બન્સ ઘણું બધું લાઈફમાં આવી ગયું અને થોડી બેડ હેબિટ પણ પડી ગઈ. એના મધર છે મૂળ માંઝાના, આફ્રિકાના. એના મધરના ફાધરનું નામ કાંતિભાઈ, એને ત્યાં યોગીજી મહારાજે 60s માં પધરાવણી કરેલી જ્યારે આફ્રિકા ગયેલા, એટલે એ પરિવારમાં સત્સંગ બહુ સારો.
એના પિતા મૂળ અહીંયા કેનેડામાં વેનકુવરના, એટલે જ્યારે એના માતા પિતાના મેરેજ થયા પછી બધા અહીંયા યુએસ મૂવ થયા. એવી માતાના લીધે એના ફાધરને સત્સંગ ગણ, પરિવારમાં સત્સંગ આવે, એના છોકરાને સત્સંગ સારો, પણ બધું હાઈસ્કૂલમાં આવે ને ટીનેજમાં આવે ને પછી થોડું બગડે, બગડી ગયું એમ થોડું. પણ પછી અક્ષરધામની સેવાની વાત ખુલી જૂન ટુ એટલે 21 મે જૂન જુલાઈ ઓગસ્ટથી પછી વાત શરૂ થઈ થઈ. એ સેવામાં આવ્યો, એના માતા પિતાએ પણ પ્રેરણા આપીને એને પણ ઈચ્છાથી આવ્યો. ઘણા પ્રયત્નો પછી એની બે બહુ અઘરી કુટેવ બેડ હેબિટ છૂટતી નહોતી. તમે સમજી શકો છો હું શેની વાત કરું છું. એ છૂટતી નહોતી, અક્ષરધામમાં એણે સેવા ચાલુ કરી, છૂટી ગઈ. આજે 1.5 વર્ષથી ત્યાં સેવા કરે છે, ભલે 2 વર્ષનો ડ્રોપ લો પછી કોલેજ કરીશ, પણ એ સેવા ત્યાં કરે છે. અને કે ધીસ અક્ષરધામ પીરિયડ, જે સેવાનો પીરિયડ છે, કે અક્ષરધામ પીરિયડ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ઓફ માય લાઈફ. બેસ્ટ અક્ષરધામ ઇઝ સમથિંગ દેટ ઇઝ બેસ્ટ હેપન ટુ મી. અને એટલો આનંદથી સવારથી રાત સુધી, અને પાછો આરતીનો ટાઈમ થાય ને તો દોડી પાછો આરતીમાં આવી જાય, હા, અને આરતી કરી પાછો સેવામાં જોડાઈ જાય. બોલો, આટલો પાવર છે આ સ્થાનનો. આવા તો કેટલા બધા હજારો પ્રસંગો ત્યાં બન્યા છે. તો આપણા ટીનેજર્સ અને યંગસ્ટર્સને મંદિરમાં મોકલવા, અહીંયા વાસણ ઘસશે ને તો એને ખૂબ સંસ્કાર પડશે, અહીંયા સભામાં બેસશે તોય ખૂબ સંસ્કાર પડશે, પણ આ એટમોસ્ફિયરમાં એમને લાવી દેવા. પ્રમુખ સ્વામી મહારાજ જે બિલિયન્સનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ઓલ ઓવર વર્લ્ડ આવા સ્થાન ઊભા કર્યા છે, ક્યાં એમને સ્વાર્થ હતો? ક્યાં જે મહંત સ્વામી મહારાજને સ્વાર્થ છે? પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા 2016માં, એક પ્રોપર્ટી એમના નામે નીકળી, એક બેંક એકાઉન્ટ એમના નામે નીકળી, બેંકનું એક લોકર એમના નામે નીકળ્યું. તો મહા નિષ્ક્રોહી સંત હતા. આખું બધું કર્યું, ઓલ ઓવર અમેરિકાની 150 ફેસિલિટી અમે ઊભી કરી, 100થી વધારે સંતોને અમેરિકાની ભૂમિ ઉપર આ સેવામાં મૂક્યા. આ બધું એમણે કર્યું, એ આપણી માટે કર્યું છે, બાકી એમને કોઈ સ્વાર્થ નથી. 90 વર્ષની ઉંમરે મહંત સ્વામી મારે આટલો એફર્ટ શું કામ લે છે? અક્ષરધામનું ભવ્ય ઉદઘાટન કરશે, ઓક્ટોબરના 1st વીકમાં મોટો ઉત્સવ થશે, ઓક્ટોબરની 8મી ભવ્ય ઉદઘાટન કરશે, અને પછી એ તો ઓક્ટોબરની 14મી 16મી પાછા ઇન્ડિયા જતા રહે છે. આપણી માટે કર્યું છે એમણે. લંડનમાં જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ 1995માં, ત્યારે BBCએ પ્રમુખ સાહેબ મારે પૂછ્યું, એક પત્રકારે, કે સો નાવ હાઉ મેની મંથ્સ ઇન અ યર યુ વિલ બી સ્ટેઇંગ હિયર? હવે ખબર જ નથી કે આ સંત કેટલા નિષ્ક્રિય છે. એટલે પેલા ઇન્ટરપ્રિટર કીધું, બાપા તમને એવું પૂછે છે આ પત્રકાર કે તમે વર્ષમાં કેટલા મહિના અહીંયા રોકાશો? સ્વામી કહેતો, અત્યારે ભગવાનની ઈચ્છા ત્યાં આવી ગયા, ફરી કહેતા અવાય થાય ના અવાય ગયા, તો બધું ભગવાનની ઈચ્છા ઉપર છે. પણ એને કહો કે અમારું ઘર તો ભગવાનનું ધામ છે, આ તો અહીંના લોકો માટે અમે આપ્યું છે, અહીંના લોકો માટે. તમે હવે આવે જાઓ ને તમને સેવા ભક્તિ થાય, સેવાને ભક્તિ થાય એની માટે અમે આપ્યું છે, બાકી અમારી માટે આ ઘર નથી. પ્રિન્સ ચાર્લ્સ અક્ષરધામમાં આવ્યા ગાંધીનગર, પણ ભવ્ય જોયું. અને કે વેરી પ્રમુખ સ્વામી, તો કે પ્રમુખ સ્વામી મારો તો દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ ડાંગ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં અત્યારે ફરે છે. તો કે વિલ કમ બેક બાય ટુનાઇટ? પ્રિન્સ ચાર્લ્સ શું પૂછે છે ત્યાં ગાંધીનગર અક્ષરધામમાં મોન્યુમેન્ટની સામે ઉભા, કે વિલ કમ બેક બાય ટુનાઇટ? એટલે કે હું આપણે જેમ ટૂર ઉપર દિવસમાં જઈએ કંઈક કામ માટે અને પાછા રાત્રે ઘરે આવી જઈએ, એમાં આટલું મોટો બકિંગહેમ પેલેસ જેવો પેલેસ હતો, પ્રમુખ સ્વામી ઘર લાગે છે. એટલે સીધો પ્રશ્ન શું પૂછ્યો, વિલ કમ બેક બાય ટુનાઇટ? એટલે સંતો એક હસતા હસતા કીધું કે ના ના, યર હી કમ્સ ઓન્લી 5-7-10 ડેઝ ઇન અ યર. તો કે વાય ડીડ હી બિલ્ડ ધીસ એન્ડ વાય ઇઝ હી નોટ સ્ટેઇંગ હિયર? ત્યારે સંતો કીધું, ભાઈ તો લોકો માટે, લોકોને સંસ્કાર સેવા ભક્તિ થાય એની માટે બનાવી છે, બાકી એમને રહેવા માટે નથી બનાવી. પ્રમુખ સાહેબ પોતાને રહેવા માટે એક બંગલો બનાવ્યો, 1300 મંદિરો, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ બનાવી, એક બીચ ઉપર બંગલો ના બાંધી શક્યા? પણ એમને નથી કર્યું, એ આપણી માટે કરતા ગયા. મહંત સાહેબ મહારાજ આપણી માટે સસ્તે 83 વર્ષની ઉંમરે, આપણે છેલ્લી 2-5 મિનિટમાં વાત પૂરી કરી, 83 વર્ષની ઉંમરે એમણે આ સંસ્થાની જવાબદારી લીધી. પ્રમુખ સાંઈ મહારાજે આપી તો હસ્તા મોઢે એમને લીધી. દુનિયામાં એક વ્યક્તિ બતાવો, વન આઈ ટોક ટુ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ બેક હોમ ઇન ઇન્ડિયા, આઈ ટેલ ધેમ, આઈ આસ્ક ધેમ, શો મી વન પર્સન હુ ઇઝ અ સીઈઓ ઓફ એન MNC એટ ધ એજ ઓફ 83. દુનિયામાં કોઈ નથી, હોય તો નહીં પણ 83 એને અઝ્યુમ કરીઓ રિસ્પોન્સિબિલિટી, એવું એક નામ મને આપો નથી. 83 વર્ષે આ BAPS સંસ્થાની જવાબદારી લેવી, એટલે એડમિનિસ્ટ્રેટિવલી કેવડું મોટું તંત્ર,
એના કરતા સંતો હરિભક્તોની ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી. 90 વર્ષની ઉંમર આજે હી અટેન્ડ 750 to 770 લેટર્સ અ ડે. અને આમ હોટ ઇશ્યુઝ આવ્યા હોય, ઇમરજન્સીઝ આવી હોય, ઇમરજન્સી 7 to 8 ફોન કોલ્સ અ ડે, બાપા આવું થઈ ગયું શું કરીએ, એમાં છોકરાઓને ઇશ્યુ હોય, કાં તો ભાગી ગયો કાં તો બગાડી લાવ્યો હોય દેશી ભાષામાં, એના બધા ઇશ્યુઝ હોય, બિઝનેસ ક્રેશ થયા ઇશ્યુ હોય, બિઝનેસ પાર્ટનરે બિટ્રેયલ કર્યું હોય, સ્પાઉસે બિટ્રેયલ કર્યું હોય, આમાં ઇમરજન્સી ફોન આવે. એ વખતે સાંત્વના આપી એટ ધ એજ ઓફ 90 હરિભક્તોની સંતોની બધાની આવી જવાબદારી ઉપાડવી ઇઝ ચેલેન્જિંગ. 90 વર્ષે કોઈ ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી ના ઉપાડી શકે, આપણી ફેમિલીની ના ઉપાડી શકે, આટલા મોટા સત્સંગ સમુદાયની ઉપાડવી, એટલે રોજ 2 થી 2.5 કલાક એમને એડમિનિસ્ટ્રેટિવ ટાઈમ આપવો પડે મિટિંગ્સમાં, કાં તો પ્રત્યક્ષ કાં તો વિડીયો કોન્ફરન્સ દ્વારા, તો જ આ તંત્ર ચાલે બીએપીએસ. હમણાં આજે સાંજે ત્યાં રોબિન્સનમાં અમને પેલા સંતોનો ગ્રુપ મેસેજ હોય ને, અમારા ગ્રુપમાં મેસેજ હોય કે બાપા 7 વાગે સમીપ દર્શન માટે બેસી જવાના છે, મેસેજ જોઈને અહીંયા આવતા હતા પહેલાં, મેં કહ્યું શું સ્વામી 90 વર્ષે હવે 1.5 કલાક સમીપ દર્શનમાં બેસશે, પાછો દરેકને આંખમાં આંખ નાખીને પાછો રિસ્પોન્સ આપવાનો, તમે ટ્રાય તો કરજો. જોકે આપણે એવી સિચ્યુએશન નથી આવતી કે આપણી સામે આમ બધા લાઈનસર 100 માણસો પસાર થાય, પણ તમને આ એક્સપેરિમેન્ટ કરવા માટે બીજો પ્રયોગ આપ્યો. તમે ટીવી જોતો હોય ત્યારે કોઈ પણ જે કેરેક્ટર ટીવી પર આવે ને બધા સ્માઈલ આપજો, આવું તમને એક્સપેરિમેન્ટ, આ મહિમા સમજાવવા માટે, આ મહિમા સમજાવવા માટે એક પ્રયોગ આપું છું. કારણ કે પ્રત્યક્ષ તો માણસો 100 આપણી સામે આવવાના નથી, બરાબર છે, એટલે ટીવીમાં તો આવી જાય, તમે કલાક જુઓ ને તો કેરેક્ટર, ભલે એમની જ કેરેક્ટર બીજી વાર આવે, પણ જેટલી વાર નવું કેરેક્ટર અપીયર થાય, ચેન્જ ઓફ કેરેક્ટર આવે સ્ક્રીન ઉપર એક્ટર, ત્યારે તમને સ્માઈલ આપવાની આપણે. તમે ટ્રાય તો કરજો ટુ રિસ્પોન્ડ ટુ પીપલ જસ્ટ બાય અ સ્માઈલ ઇન હંડ્રેડ ઇન વન સિટિંગ. ઇટ કન્ઝ્યુમ્સ એનર્જી, ખબર છે, એ સામાન્ય વાત નથી, પણ એ કેટલો અંદરથી આપણી માટે પ્રેમ હોય ત્યારે આપી શકે. એટલે હમણાં ત્યાં હું શાવક લેવા ગયો, પેલા મેં આ મેસેજ વાંચ્યો અમારા સંતોના ગ્રુપમાં, નોર્થ ઇસ્ટ અમેરિકન સંતોમાં, અત્યારે અમે લોકો અમને નાખી દીધા છે અંદર, એટલે શું ન્યૂઝ ખબર પડે, અમે વાંચતા હતા. પછી હું શાવક લેતો મને આ જ વિચાર કર્યો, સ્વામી એક એકને વ્યક્તિગત સ્માઈલ આપશે, સામે જોશે, અરે 90 વર્ષે કોકની સામે આંખ માંડીને જોવું એટલે શું, આપણને અનુભવ જ નથી કે 90 વર્ષે શરીરમાં શું શું થતું હોય, અને એ પણ એક વ્યક્તિ છે, તરત બીજો વ્યક્તિ, તરત ત્રીજો વ્યક્તિ, એમાં પાછું સંતો ઓળખાણ કરતા, બાપા પેલા હરિભક્ત આપણે બહુ દબાણના, અને આ સેવા કરી અક્ષરધામ માં આટલી સેવા છે, એટલે પાછું હાથ ઊંચો કરો અને સ્માઇલ આપો અને રિસ્પોન્ડ આપવાનો. ચેલેન્જિંગ, વેરી ચેલેન્જિંગ, વેરી મચ એનર્જી કન્ઝ્યુમિંગ 90 વર્ષની ઉંમરે. અને છેલ્લા 7 વર્ષથી ગુરુપદે છે મહંત સાઈ મહારાજ. 7 વર્ષમાં એમને જે પરફોર્મન્સ આપ્યું છે, અને ટોક ઓફ અ સીઈઓ ઓફ એન એમએનસી, વી ચેક ધ પરફોર્મન્સ એઝ વેલ, પરફોર્મન્સ જોવો ને, 2016 થી 2023 7 વર્ષમાં એમણે 350 મંદિરોની પ્રતિષ્ઠા કરી, 350, એટલે દર વર્ષે 50 વર્ષ, એટલે 52 અઠવાડિયા, દર 52 અઠવાડિયે 50, એટલે એવરી 8th ડે એમણે સમાજને એક મંદિરની ભેટ આપી. એવરી 8th ડે આ ફેસિલિટીમાં આપણે જ્યાં બેઠા છીએ ને, એવી એક ફેસિલિટીની ભેટ એટ ધ એજ ઓફ 8, ફ્રોમ 83 to 90. આમ આંકડા બુદ્ધિ ના બેસે, કોઈ કોર્પોરેટને તમે કોણ તો એને ચક્કર આવવા માંડે. અમે હમણાં એક સીઈઓ મીટિંગમાં ગયેલા ત્યાં ફિલાડેલ્ફિયામાં. I was asked to talk to the CEOs. We had about like 26 to 30 CEOs. And I was talking to them. મેં આ મુદ્દો ઉપર બહુ જ એમ્ફસાઇઝ કર્યું. મેં કહ્યું આ લોકોને એકવાર બુદ્ધિનો ડોળ ઉતાર દઉં. આ મુદ્દા ઉપર બહુ એમ્ફસાઇઝ કર્યું. The age of 83 became the CEO. Sees performance when you make performance charts of your employees and CEO. Make a performance chart of him. Let's talk professional. Let's talk corporate. Let's talk commercial. 350 મંદિરો. બીજું, છેલ્લા 7 વર્ષમાં ગુરુપદે છે ત્યારથી, 7 વર્ષ થયા એમને ગુરુપદે, 2016 થી 2023 300 યુવાનોને દીક્ષા આપી, 300. એટલે દર વર્ષે કેટલા થયા, લગભગ 42 થી 45 યુવાનોને દીક્ષા આપી. દર 10માં કે 12માં દિવસે એક યુવાનને દીક્ષા આપી, એવરી 12th ડે ઇન લાસ્ટ 7 યર્સ. છે જ જવાબ, 14 એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇનોગ્રેટ કરી અમને,
આ બધું એમને એમ થતું હશે. એક આવા હું એટલા માટે કહું છું કે આવા ગુરુ પ્રત્યે આપણને સદભાવ હોય ને એમાંથી આપણા અંતરમાં ઘણા બધા સદગુણ એમને ઉતરીએ. એક જણા અમે જ્યારે આઈએમ આઈ વોઝ ટોકિંગ એટ આઈએમ બેંગ્લોર, પછી વી હેડ એન ઓપન ક્વેશ્ચન આફ્ટર માય ટોક. વન ઓફ ધ આઈએમ સ્ટુડન્ટ્સ, આઈ હેવ ધ મોસ્ટ ઓફ ધ બુદ્ધિશાળી હી એન્ડ હિઝ ફેકલ્ટી, ધે કેમ ટુગેધર એન્ડ રોટ અ ક્વેશ્ચન એન્ડ આસ્ક્ડ. મને કે ગુરુ થવાની તો મજા જ આવે ને, સ્ટેજ ઉપર બેસવાની વાતો કરવાની, લોકો પગે લાગવા આવે, મજા આવે. પછી મેં કહ્યું આઈ ગિવ યુ વેરી સિમ્પલ એક્સપેરિમેન્ટ, વિલ યુ ડુ ઇટ? તો કે હા. મેં કહ્યું ટુ નાઇટ? તો કે યસ. મેં કહ્યું આઈ શેર યોર માય પર્સનલ ફોન નંબર વિથ યુ, યુ ડુ ધ એક્સપેરિમેન્ટ ટુ નાઇટ વિચ આઈ ટેલ યુ, એન્ડ ધેન ટેલ મી વોટ હેપન ટુ યુ. તો કે હા, ગિવ મી ધ એક્સપેરિમેન્ટ. તો તું ઘરે નવરો બેઠો ને ત્યાં તારો હાથ ખાલી 500 વાર આમ કરજે હવામાં, અને પાછો મસ્તા સામાન્ય. અને 300 યુવાનોને 90 વર્ષે દીક્ષા આપી, આપણા સંતાનો આપણું માનતા નથી. પછી એનો મેં પ્રયોગ આપ્યો, તમારે આજે હવે તમને બધાને પ્રયોગ આપું છું. આ એમને જે 300 યુવાનો દીક્ષા આપી, પ્રમુખ સ્વામી મારે જે 1100 ને આપી, એનો પ્રયોગ તમારે કરવો હોય કે આ રિલેશનશીપ શું છે. આજે રાત્રે ઘરે ગયા પછી તમારા ટીનેજર્સ કે યંગસ્ટર્સને ખાલી એટલું કહેજો, બેટા હેરસ્ટાઈલ જરા ઠીક નથી, બદલી કાઢને. You get કે તમે બધા હશે, મતલબ શું કે this is very a dangerous attempt ને, હા કે ના? Yes. તમારે લાખ વાર પોતાને ઇન્ટ્રોસ્પેક્શન કરો, should I dare? Try શબ્દ ના આવે આમાં, should I try નહીં, should I dare to do it or not? એમ આવે કે ના આવે? અને અહીં અમેરિકામાં તમે બધાના માથા જોયા, ટીનેજર્સ ને યંગસ્ટર્સ ના, અહીં અમેરિકામાં તો બાર્બર્સ મિસ્ટેક ઇઝ અ હેર સ્ટાઇલ. ખાલી તમે તમારા ટીનેજ, યોર સન, યોર બાયોલોજી, યોર બ્લડ, યોર બ્રિંગિંગ અપ, તો તમે એને ખાલી એક હેરસ્ટાઇલ માટે સજેસ્ટ નથી કરી શકતા. અમે કોઈ એમની સાથે બ્લડ રિલેશનમાં નથી, અમને કોઈને ઉછેરીને પ્રમુખ સાહેબ મન સાહેબ મોટા નથી કર્યા, છતાં અમારા 1200 જણાની હેરસ્ટાઇલ લાઈફ ટાઈમ બદલી કાઢી. હું તમને બહુ નાની વાત કરું છું, વિચારો બદલ્યા, ભાવનાઓ બદલ્યા, પછી સમજવાની આગળની વાત છે, ખાલી હેરસ્ટાઇલ બદલી ને એ મોટી વાત છે. અને એમાં કેવા સંત, મંગળ નિધિ સ્વામી છે, હી ઇઝ એન MBA ફ્રોમ હાર્વર્ડ, અને આજે નહીં 20 વર્ષ પહેલા. વિરાટ સ્વરૂપ સ્વામી છે, ઇઝ અ લો ગ્રેજ્યુએટ ફ્રોમ જોર્જટાઉન હ્યુસ્ટન. આ કે સામાન્ય સંતો છે, આવાને દીક્ષા આપી, અને આ છોકરાઓ બોર્ન એન્ડ રેઈઝ હાર્વર્ડમાં અને જોર્જટાઉનમાં ભણ્યા હોય, સારંગપુરમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં રહે ને, એ જ બ્રહ્મરૂપ. બીજું શું જોઈએ? વોટ એલ્સ? કે કેવા સંસ્કારો પ્રમુખ સ્વામી આપ્યા છે? આવા ફેમિલીઝમાંથી, આટલા એડ્યુકેટેડ ફેમિલીઝમાંથી, આટલા રિચ ફેમિલીઝમાંથી, બોર્ન એન્ડ રેઈઝ ઇન અમેરિકા, એ સારંગપુરના ગામડામાં ધૂળ ખાય અને કૂતરા અને બકરીઓ ફરતી હોય અને બધું એને અઠવાડ અંદર ચાલતો હોય, એની વચ્ચે રહે ને, સાધકમાં 1.5 વર્ષ ને પાર્ષદમાં 2-3 વર્ષ ને સંતમાં 2 વર્ષ, એ જ ક્લાઇમેક્સ છે. તમે તમારા છોકરાની ખાલી રૂમની વોલની ઇન્ટિરિયરમાં એક વોલપેપર તો બદલાવી બતાવો, અને પ્રમુખ સમય અહીંથી તાણી સારંગપુર લઈ જઈ શકાય. That is something different. એમણે આપણને કીધું છે કે ઘર સફા કરજો, માટે એમણે કીધું છે કે ઘર સફા કરજો, માટે કરવી. મોઢામાં મગ ભરેલા, માટે થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ઓફ યુ.